હદમાં ખેતરમાં ખેડૂતોના ખેતરમાં પીએલ કંપનીના પાઇપલાઈન માં પાણી લીકેજ થતા ખેતરમાં ફેલાયા પાણી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું દ્વારકાના કુરંગા ખાતે આવેલા આર ઘડી કંપની પોતાના સોડા એઝ પ્લાન્ટ પ્લાન્ટનું નિર્માણ કાર્ય હાલ કરી રહી છે આશરે પાંચ હજાર વીઘામાં પોતાના પ્લાન્ટના નિર્માણ કાર્યમાં કંપની દ્વારા ખેડૂતોની પણ આ કંપનીની હદમાં જમીન આવેલી છે આશરે ત્રણસો વીઘાની હદ્વળે જમીન ધરાવતા ખેડૂતોને ઘડી કંપની દ્વારા જે ત્રાસ આપવામાં આવી રહ્યો છે તે જોઈને તો ચોક્કસ એવું લાગી રહ્યું છે કે અહીં ખેડૂતોનું કોઈ નથી સરકાર માત્ર આવા ઉદ્યોગપતિ કંપનીઓને જાણે હોય એવું સ્પષ્ટ એટલે કે લાગી રહ્યું છે ત્યારે કંપનીની પાઇપલાઇનમાંથી આ પાણી ખેડૂતના ખેતરમાં જઈને જમીનમાં હજુ જવું પણ ખેડૂતો માટે કઠિન થઈ ગયું છે ત્યારે દૂષિત પાણી ખેતરોમાં જઈને ખેતરમાં ગંદકી ફેલાઈ હોય ત્યારે બાબતે આખરે ખેડૂતોએ આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી હતી ત્યારે ખેડૂતોએ ગેટમાંથી બહુ મુશ્કેલીથી પ્રવેશ આપવામાં આવતો હોય અને કંપનીની દાદાગીરી અને ખેડૂતોની કફોડી સ્થિતિ સ્પષ્ટ ઈશારા કરતી હોય કંપનીની હદમાં આવેલી જગ્યા ખેડૂતો પાસે એન કેન પ્રકારે પડી લેવા કંપનીએ ખુલ્લે આમ બધા નીતિ નિયમો નેવે મૂકી દીધા હોય અને બધા રાજમાર્ગ અને આંતરિક રસ્તાને ખેતરે જવા માટેના કોઈ કુરંગા ગામે આવેલી ઘડી હદની અંદર મારી માલિકીની જમીન આવેલી છે અને માલિકીની જમીનની અંદર ખારું પાણી સમુદ્ર જે સમુદ્રથી ખેંચે છે એ પાણીની લાઈન લીકેજ થતાં અમારા ખેતરોમાં ખારું પાણી આવી ગયેલ છે તો જમીન તો આખી અમારી નષ્ટ થવા ઉપર છે અને હરેક તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અને હવે અમારે ખેતરોની અંદર આત્મવિલોપન કરવા સિવાય કોઈ પણ અમારો રસ્તો બચ્યો જ નથી કેવું લાગી રહ્યું છે કરમુર ગોવિંદ કેટીવી ન્યૂઝ ગુજરાતી દ્વારકા